नमस्कार, लाइव 24 न्यूज में हूँ छु निरंजन। दर्शक मित्रों, आज आपनी समक्ष अमे एक विशेष बात लेने उपस्थित थया छे। मानव शरीर में दरेक अंगनु खूब विशेष महत्व छे, पण ज्यारे आ अंग में कोई उणप आवे छे, क्षति आवे छे, तकलीफ आवे छे, त्यारे ए व्यक्ति ने शुं भोगवू पड़े छे ए तो वीते ही जाने। आवी ज वेदना जेने अनुभवी छे के जेमणे जन्म तो सारी रीते लीधो, पण एक एवी जीवन में घटना बनी के जे घटनाना कारणे एमनू शरीर 100 એ 100% अपंगतावाळू बनी गयु। छता पण स्वामी विवेकानंद जीना अनेक पुस्तकोनु पठन, श्रवण, मनन जेमणे कर्यु छे અને ઉઠો જાગો અને ધ્યેય પ્રાપ્તિ ન થાય ત્યાં સુધી મંડ્યા રહો, આ સૂત્રને જેમણે જીવનમાં ચરિતાર્થ કર્યું છે, એવા એક વ્યક્તિ કે જે આજે આપણી વચ્ચે સ્ટુડિયોમાં ઉપસ્થિત છે, આવો એમને મળીએ અને દિવ્યાંગોની વ્યથાને હકીકતમાં વાચા આપીએ। તો આપણી વચ્ચે લાઈવ 24 ન્યૂઝના સ્ટુડિયોમાં ઉપસ્થિત છે હિતેશભાઈ। હિતેશભાઈ, લાઈવ 24 ન્યૂઝના સ્ટુડિયોમાં આપનું સ્વાગત છે, આવકારીએ છીએ। હિતેશભાઈ, સૌ પહેલા આપ દર્શકોને એ બતાવશો કે કઈ ઘટના બની કે જે આપને જીવનના આ મુકામ પર લઈ ગઈ, વિગતે દર્શક મિત્રોને જણાવશો। હું આઈટીઆઈ કર્યા પછી મને એપ્રેન્ટિસ તરીકે ઉત્તર ગુજરાત વીજ કંપની સતલાસના સબ ડિવિઝન ખાતે મને એપ્રેન્ટિસ તરીકે નિમણૂક કરવામાં આવી। ત્યારે મારી 2010ની અંદર નિમણૂક કરી અને 2011ની અંદર મને જ્યારે અમે ફિલ્ડમાં કામ કરવા ગયા ત્યારે તે વખતે મારા ખાડો ખોદતી વખતે ઇલેક્ટ્રિક પોલ મારા શરીર ઉપર પડવાથી હું જમીનના નીચે અંદર હતો અને થાંભલો મારા ઉપર હતો અને તે વખતે જે મને નીચેનો ડૂંટીને નીચેનો ભાગ જ મારો તદ્દન બંધ થઈ ગયો, મને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો। હોસ્પિટલમાં દાખલ થયા પછી ડૉક્ટરે ઓપરેશન કર્યું, ઓપરેશન કર્યા પછી પરિવાર સાથે ડૉક્ટરે વાત કરી કે તમારો છોકરો ક્યારે ઊભો નહીં થશે પણ બેસી શકશે। ત્યારે બધા ઘરના એટલા બધા રડવા લાગ્યા ને ત્યારે મેં કીધું કે ભગવાને કંઈક આપણને દિવ્યાંગતા આપી, કંઈક સારા માટે આપી છે, તમે બધા શાંતિ રાખો, ધીમે ધીમે હું ઊભો થઈ જઈશ। ત્યારે પરિવારને મેં હું ફાલી, ત્યારે જ્યારે હોસ્પિટલમાંથી ઘરે લાવ્યા, ઘરે લાવ્યા પછી સતત કસરતને બધું ચાલુ રાખ્યું અને 2 વર્ષની અંદર હું વ્હીલચેરની અંદર વ્હીલચેરમાંથી ધીમે ધીમે 2 બાજુ રેલિંગ બનાવ્યા, રેલિંગમાંથી ચાલવાનું શરૂ કર્યું, ત્યારબાદ વોકરથી ચાલવાનું કર્યું અને ધીમે ધીમે હું મારા પગ ઉપર જે પણ થોડી ઘણી રિકવરી આવી હું ઊભો થઈ ગયો। હિતેશભાઈ, આપે જે વાત કરી કે આપે કહ્યું કે ભગવાને જે આપ્યું છે, આપી છે દિવ્યાંગતા, એ સારા માટે આપ્યું છે અને આટલું જે આપનું મક્કમ મનોબળ છે એ માટે દોસ્તો મને કહેવાનું મન થાય કે જહાજો કો ડૂબા દે ઉસે તૂફાન કહેતે હૈ, જહાજો કો ડૂબા દે ઉસે તૂફાન કહેતે હૈ ઓર તૂફાન ઉસે ટક્કર લે ઉસે માં ભારતી કા નવજવાન કહેતે હૈ। હકીકતમાં માં ભારતીના આ નવજવાન કહી શકાય હિતેશભાઈ, કે જેમને 4 બહેનો વચ્ચે એક જ એ ભાઈ છે, એમના પપ્પા રિક્ષા ચલાવે છે, ગરીબ પરિવારથી પોતે સંકળાયેલા છે, છતાં પણ હિંમત નથી હાર્યા। કદમ અસ્થિર હોય તેને રસ્તો કદી જડતો નથી ને અડગ મનના માનવીને હિમાલય પણ નડતો નથી, આ ઉક્તિને હકીકતમાં હિતેશભાઈએ સાબિત કરી છે। હિતેશભાઈએ જે કહ્યું કે 100% દિવ્યાંગતા હતી, નાભીથી નીચેનો સમગ્ર ભાગ એમનો ડેમેજ થયો અને ડૉક્ટરે કહ્યું કે કદી ઊભા નહીં થઈ શકે। આપ જાણો છો કે અત્યારે વોકર સાથે એ ગુજરાત નહીં કોઈ પણ જગ્યાએ અત્યારે ભ્રમણ કરી શકે છે, આ તાકાત છે મનોબળની। આ વાત અનેક યુવાનોને લાઈવ 24 ન્યૂઝના માધ્યમથી મદદરૂપ બનશે, આશારૂપ બનશે, ઘણા બધા યુવાનો આસીપાસ થઈ જાય છે, પણ આપ હિતેશભાઈને નજરમાં રાખી શકો છો કે કેવી રીતે ઊભા થઈ શકાય।
હિતેશ ભાઈ, વાતને આગળ વધારતા આપે જે દિવ્યાંગતાને સ્વીકારી અને ઈશ્વરે આપેલું કર્મ સમજી આપે એ વાતને દિવ્યાંગો સુધી આગળ વધારવા માટે અથવા તો દિવ્યાંગોનો વિકાસ થાય એ માટે આપે આ પછી કેવા પ્રયત્નો શરૂ કરે? જ્યારે અમે બધા દિવ્યાંગો ભેગા થયા વડનગર ખાતે અને કંઈક હું પણ દિવ્યાંગ થયો છું અને આપણે દિવ્યાંગો માટે કંઈક કરવું છે એના માટે મેં 7 મેમ્બરોની કમિટી બનાવી અને કમિટી બનાવ્યા પછી વિચાર્યું કે આપણે જે પણ દિવ્યાંગો છે એમને મદદરૂપ કઈ રીતે થઈએ, તો અમે એક ટ્રસ્ટની સ્થાપના કરવામાં આવી અને 26/5/2014 દિવસે અમે એક ટ્રસ્ટની સ્થાપના કરી અને ત્યારબાદ અમે એક સેન્ટર ઊભું કર્યું તો ક્યાં દિવ્યાંગો ક્યાં આવશે, તો જ્યારે અમને કોઈ એવું સેન્ટર મળ્યું ને ત્યારે અમે ઘરે એક વોર્ડ મારી અને ત્યાં પણ અમારા દિવ્યાંગો ધીમે ધીમે ઘરે આવવા માંડ્યા અને એના પછી અમે થયું કે હવે આવા ગામડામાં જઈ અને દિવ્યાંગોને કઈ પ્રકારની મુશ્કેલીઓ પડી રહી છે, કયા પ્રકારનો એમને સરકારના કોઈ લાભ મળ્યા છે કે નહીં, એના માટે અમે ગામડાની અંદર ઘરે ઘરે સર્વે કર્યો. સર્વે કર્યો એમાં ઘણા બધા એવા દિવ્યાંગો હતા કે જેમને કંઈક આવકના દાખલા ના હોય, બરાબર, એ વખતે આવી બહુ મુશ્કેલી પડતી હતી દિવ્યાંગોને, ત્યારે અમે એમને મદદરૂપ કઈ રીતે થઈએ એ રીતે અમે ધીમે 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 દિવ્યાંગોને મદદરૂપ થતાં થતાં અમારા ગામમાંથી અમે અમારા રોડ ઉપર થોડા ત્યાં આગળ એક સેન્ટર ચાલુ કર્યું, ત્યાં પણ દિવ્યાંગો ધીમે ધીમે આવડે, એમ કરતાં કરતાં અમારો પણ સંસ્થાનો પ્રચાર થતો ગયો અને દિવ્યાંગો વધુમાં વધુ સરકારના લાભો લેતા ગયા. હિતેશભાઈ, આપે જે વાત કરી કે આપ ગામડે ગામડે દિવ્યાંગો માટે એના શોધખોળ માટે ફરતા, કયા કયા ગામમાં કેટલા દિવ્યાંગો છે શું છે, તો આ કામ કરતી વખતે તમે કોઈ મુશ્કેલીનો અનુભવ કર્યો ખરો? કારણ કે આપ પોતે દિવ્યાંગ છો, આપની સાથે પણ જે 7 મેમ્બર જોડાયેલા છે એ પણ દિવ્યાંગ છે, છતાં પણ અડગ મને આપ જે ગામે ગામ ફરતા હતા, હા, તો એ વખત આપને કોઈ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો? હા, હવે અમે જ્યારે ગામડામાં જઈએ ત્યારે ઘણા દિવ્યાંગોના જે પણ અમુક ડોક્યુમેન્ટ ના હોય ત્યારે અમે એમના ડોક્યુમેન્ટનો ફોર્મથી મળી અને જે પણ ક્યાં જવાનું, ક્યાં એમને આ કાગળ આપવાના એ અમે ફોર્મ સાથે લઈ જતા. દિવ્યાંગો તો ટોટલી સંપૂર્ણ માહિતી સ્થળ ઉપર જ આપતા. ખૂબ સરસ, બરાબર. અને એ માહિતી આપ્યા પછી એ દિવ્યાંગનો અમે લાભ. પણ જ્યારે ઘણી વખત એવું થાય કે વાલીને અમે બરાબર સમજાવવામાં બહુ ઘણી તકલીફ પડતી, કારણ કે વાલી અમુક તો એવું કે અમે આ ક્યાંથી લઈએ ડોક્યુમેન્ટ, અમે તો જઈ જઈને ધક્કા ખાઈએ છીએ, અમને કોઈ સાંભળતું ના હોય, આવું પણ ઘણી વખત બનતું હોય છે. પણ અમે એમને કહીએ કે અમે તમારું જે પણ ના સાંભળતું, કઈ જગ્યાએ કઈ ડોક્યુમેન્ટ, અમે સાથે લઈને તમને આ કામ કરી રહ્યા છીએ, બરાબર. પછી જ્યારે અમે એક દિવસે અમે વિજાપુર બાજુના ગામડામાં ગયા ત્યારે વરસાદની સિઝન હતી, અમે દિવ્યાંગ ફોન કર્યો એટલે કે અમારા ઘરે આવો ને અમને 2 છોકરા એવા છે કે જે સરકારના કોઈ લાભ મળેલા નથી. ત્યારે અમે એને રૂબરૂ ગયા અને રૂબરૂ જઈને જોયું, ખરેખર એમને એવી પરિસ્થિતિ વિકટ હતી કે સંસ્કૃતાની યોજનાનો લાભ મળવા પાત્ર હતો, સત્તા એમને નહોતો મળ્યો. ત્યારે અમે એમના બધું ફોર્મને ભરાયું, ભરાયા પછી અમે જ્યારે નીકળ્યા ત્યારે એટલો પુષ્કળ વરસાદ હતો અને ગામડાની વચ્ચે જ્યારે અમે આવ્યા ને ત્યારે મારું જે એક્ટિવા છે આખું અડધું ડૂબી ગયું એટલો વરસાદમાં, પણ અમે ધીમે ધીમે નીકળી આગળ અને રસ્તા વચ્ચે આટલી બધી અમે ચોમાસાની અંદર પણ જે જે દિવ્યાંગો ઘણી વખત ફોન આવતા ત્યારે અમે એમના મદદ માટે જઈએ, કોઈ પણ જ્યારે શિયાળો હોય ઉનાળો જ્યારે પણ જરૂર પડે ત્યારે અમે આવી રીતના સિઝનમાં પણ અમે મુશ્કેલીનો સામનો કરવો પડતો હોય. તો આપે જે વાત કરી કે સુરદાસ વિજાપુર તાલુકામાં ગયા અને દર્શક મિત્રો ખૂબ જ આ પ્રેરણાદાયી અને વંદનીય વાત કહી શકાય કે એમનું પોતાનું 2-વ્હીલર આખું પાણીમાં ગરકાવ થઈ ગયું છે, છતાં પણ એ સુરદાસની મુલાકાત લે છે, એમને સરકારી યોજનાના ફોર્મ ભરાવે છે અને પછી એ પોતાના ઘેર જાય છે. આટલું ડેડિકેશન કામમાં છે એ બહુ મહત્વની વાત છે. તો હિતેશભાઈ, આપે સુરદાસ જે આપણા દિવ્યાંગ હતા એમને તમે મદદ કરી, તો એવા કયા કયા પ્રકારના દિવ્યાંગો આપની પાસે મદદ માટે આવે છે? અમારા જોડે સવર્ણમંદ દિવ્યાંગો જે MR કેટેગરીમાં એની અંદર પણ એવા, એમાં પહેલાં કેવું તો ગુજરાત સરકારમાં 7 પ્રકારની કેટેગરી હતી, સવર્ણમંદ, પ્રજ્ઞાચક્ષુ,
ઓર્થોપેડિક અને એમઆર બરાબર. એમઆરની અંદર નેશનલ એક્ટમાં પણ ત્રણ હતી, રક્તપિત્તવાળા પણ હતા, પછી બહુ વિકલાંગતાવાળા હતા, અને આવા સાત પ્રકારની કેટેગરી. હવે ગુજરાત સરકારે અત્યારે 21 પ્રકારની કેટેગરી કરી, અને આવા અનેક દિવ્યાંગો અમારા જોડે આવી રહ્યા છે. નવા સુધારામાં કુલ 21 પ્રકારની દિવ્યાંગતા સરકારે સામેલ કરી છે. એટલે દિવ્યાંગોને વધારો થતો જાય છે. હવે દિવ્યાંગો બે પ્રકારના હોય છે, એક જન્મજાત દિવ્યાંગ હોય છે અને એક જીવનકાળ દરમિયાન વિકલાંગતા થાય. મારો જે કિસ્સો છે જીવનકાળ દરમિયાન વિકલાંગતાનો છે, અને ઘણા એવા દિવ્યાંગો છે કે પોલિયોથી બનતા હોય છે, પોલિયોથી થયેલા દિવ્યાંગો છે, ઘણા એવા દિવ્યાંગો જેમના જીવનકાળ દરમિયાન કંઈક વાગવાથી આ દિવ્યાંગતા આવતી હોય છે. બરાબર, આવા ઘણા બધા દિવ્યાંગો અમારા જોડે આવતા હોય છે, અને એમના પણ અમે પહેલાં તો એમને કઈ કઈ દિવ્યાંગતા છે જોઈ અને પછી એના ફોર્મ ભરતા હોઈએ છીએ, અને એમાં પણ આવા સુધારો કર્યો કે જે બહુ વિકલાંગતા, ઘણી વખત શું હોય છે કે ઓર્થોપેડિક દિવ્યાંગતા હોય છે અને ઘણી વખત એ આંખની પણ ખામી હોય, ઘણી વખત એમના માનસિક બીમાર પણ હોય છે, પણ હવે બધી ભેગી કરી એક જ સર્ટિફિકેટ એનું બનાવવામાં આવે છે, અને એની અંદર એ સર્ટિફિકેટની અંદર એ ટકાવારી દર્શાવવામાં આવે છે. એ 2016ના કાયદા મુજબ એમને યુનિક આઈડી કાર્ડ એક આખા ભારતની અંદર એક જ ઇસ્યુ કરવામાં આવે છે. એ આધારે બધા જ ભારત સરકારના અને ગુજરાત સરકારના બધા લાભ એક સર્ટિફિકેટથી ગમે ત્યાં તમે આપી શકો. હિતેશભાઈ, આપે જે વાત કરી કે યુનિક આઈડી કાર્ડ 2016ના કાયદાથી, બરાબર ને, તો આ યુનિક આઈડી કાર્ડ લેવા માટે આપણા દિવ્યાંગોને કેવા પ્રકારની મુશ્કેલી વેઠવી પડે છે અથવા તો સરળતાથી નીકળી જાય છે, હકીકત શું છે જરા મારા દર્શક મિત્રોને જણાવશો? હવે 2016ના કાયદા મુજબ યુનિક આઈડી 2017થી અમે અમારી સંસ્થા કામગીરી કરી રહી છે યુનિક આઈડી માટે. હા, ખૂબ સરસ. અને જ્યારે સિવિલ હોસ્પિટલ મહેસાણાની અંદર પણ આ કામગીરી 2017માં નથી થઈ ત્યારે અમે ઓનલાઈન રજિસ્ટ્રેશન કરતા હતા, અને એમાં ત્યાં વખતે અમારી સંસ્થામાં જે કામ ઓનલાઈન કરવાનું હતું એમાં દિવ્યાંગ એક સરળતા રહેતી હતી કે એમનું અમે જૂનું સર્ટિફિકેટ મૂકતા એટલે ઓટોમેટિક બની જતું. પણ જ્યારે સરકારને એવું લાગ્યું કે આમાં શું છે કે ઘણા ખોટા સર્ટિફિકેટ બનતા હોય છે, એના કારણે સરકારે જિલ્લા લેવલે એને નોંધણી શરૂ કરી અને ત્યાં જ એનું વેરીફાઈ કરવાનું કે ભાઈ તમારા દિવ્યાંગતા કયા પ્રકારની છે, અને જો જૂના સર્ટિફિકેટ હોય એના આધારે અને નવા વધઘટ થઈ શકે છે ટકાવારીમાં, અને એના કારણે જિલ્લા લેવલે એમને ઓનલાઈન રજિસ્ટ્રેશન કરો, ત્યાંથી એસેસમેન્ટ કોપી કાઢે, કોપી કર્યા પછી ડૉક્ટરને બતાવવાનું હોય, અને ડૉક્ટરને બતાવ્યા પછી એનું સર્ટિફિકેટ મળતું હોય છે. એની અંદર શું હોય છે કે ઘણી એમને તકલીફનો સામનો કરતો હોય, ઘણા શું હોય છે કે અમુક દૂરથી દિવ્યાંગો આવતા હોય, કારણ કે જિલ્લા કક્ષાએ આ સેન્ટર હોય. હા, જિલ્લા કક્ષા એટલે જિલ્લામાં અનેક તાલુકા હોય અને એ બધા તાલુકાવાળા એક જ જિલ્લામાં ભેગા થવાનું, તો સ્વાભાવિક છે કે દિવ્યાંગ છે અને તાલુકાના પણ પાછા ગામડા, અને બધા ગામડામાંથી તાલુકામાં, તાલુકામાંથી જિલ્લામાં જાય ત્યારે સ્વાભાવિક છે કે સહજ એમને વધારે તકલીફનો અનુભવ કરવો પડે. હા, તો એ શું જણાવતા હતા આપ આગળ? હા, એટલે એની અંદર શું છે કે ત્યાં આગળ કેસની અંદર ભરાવો થઈ જતો, અને વધારે બધા દિવ્યાંગો ઘણી જગ્યાએ શું હોય છે કે એમને પાછા જવું પડે છે, પછી પાછા બીજા દિવસે જે વાર નક્કી કર્યા હોય સોમ બુધ ને શુક્રવાર, તો પછી પાછા બીજા વારે આવવું પડતું હોય છે, અને એટલું બધું દિવ્યાંગ, કારણ કે અંદર સેરેબલ પાર્સી જેવા દિવ્યાંગો હોય કે જેમને મગજનું લખવું હોય, માંડમાં વાલી પોતાનું પેટનું ભરણ પોષણ કરતા હોય ત્યારે આ દિવ્યાંગને લઈ જવા માટે 500,000 રૂપિયા ભાડું ખર્ચતા હોય, ત્યારે એમને ઘણી બધી આવી રીતે તકલીફ પડતી હોય છે, અને એની અંદર પણ અમે તો અમારી સંસ્થા તો રજિસ્ટ્રેશન કરી આપીએ, રજિસ્ટ્રેશન કરી એટલા માટે કોઈ ત્યાં આગળ એમનો ઝડપી નંબર આવી જાય, કારણ કે ત્યાં આગળ જે પણ બેઠા છે કર્મચારીઓ એનું રજિસ્ટ્રેશન કરવામાં સમય ના બગાડે, એટલે અમારા સંસ્થા થ્રુ અમે મહેસાણા જિલ્લાની અંદર 1100 સર્ટિફિકેટ આજ સુધીના અમે કાઢી અને દિવ્યાંગોને અર્પણ કરેલા છે. ખૂબ સરસ. આપના ટ્રસ્ટ દ્વારા, મહાશક્તિ કલ્યાણ સંઘ વડનગર દ્વારા ખૂબ સરસ 1100 પ્રમાણપત્ર આપે કાઢી આપેલા છે. ખૂબ સરસ. હિતેશભાઈ, આગળ વાત આપણે કરીએ તો
आप दिव्यांगों साथ साथ अनाथ बाळको माटे अने विधवा बहनों माटे पण आप विशेष काम करो छो, तो दिव्यांगों अनाथ बाळको अने विधवा बहनों माताओ माटे सरकार नी कई कई योजनाओ छे अने ए योजनाओनो लाभ एमने क्यांथी अने केवी रीते मळी शके ए थोड़ी माहिती आपना अनुभवना आधारे अमारा दर्शक मित्रों ने जणावशो। हवे विधवा बहनों ने पहला सरकार तो एवं हतुं के 21 वर्ष नो पुत्र होवा थाय एटले विधवा पेन्शन मळतुं नहोतुं अने ए वखत थी अमारी कामगीरी चालू ज हती त्यारे अमे लगभग अमारा संस्था थ्रू 192 जेटला विधवा बहनों ने अमे विधवा फॉर्म भरेला छे, 98 जेटला निराधार वृद्ध पेन्शनों फॉर्म भरेला छे अने आपणा मेहसाणा जिल्लानी अंदर अनाथ बाळकोनी एटले के जे अमे 24 फाइलो पण अमे आवी बनावेली छे अने विधवानी अंदर एवुं छे के पहेला 2100 पुत्र था त्यारे विधवा पेन्शन मळतुं नहोतुं, पण सरकारनी नवी गाइडलाइन प्रमाणे दरेक कोईपण विधवा बहन थाय छोकरा होय तो ए 1250 रुपया ताल पेन्शन मळवत है, मासिक 1250 रुपया पेन्शन 21 वर्ष नो पुत्र होय तो पण खूब सरस 1250 दर महीने पेन्शन मळशे। पछी अनाथ बाळको हता जे के जेना माता अने पिता बन्ने गुजरी गया त्यारे ए सरकारना ज्यारे अमे ए वखत 18 फाइलो आपेली बराबर, ए वखत 1000 पेन्शन दर महीने मळतुं हतुं अनाथ बाळक, अत्यारे एमना जे पालक पिता के माता होय ए राखता होय एमने 1000 रुपया पेन्शन मळतुं हतुं, पण सरकारना सुधारा पछी एमने दर महीने अनाथ बाळको जेना माता ने पिता बन्ने मरी गया तो 3000 पेन्शन मळवा पत्र छे, पण एमां सरकारे एक सुधारो कर्यो छे કે માતાએ પુનઃ લગ્ન કર્યા હોય બરાબર, કે બીજી જગ્યાએ લગ્ન કર્યા હોય તો ત્યાંનો કોઈ તલાટી કમંત્રીનો પંચનામું કરી અને જો આપવામાં આવે અને પિતા મરી ગયા હોય તો આ પુરાવાના આધારે પોતાના જિલ્લા બાળ સુરક્ષાની અંદર જો અરજી કરવામાં આવે તો એમને પણ 3000નું પેન્શન દર મહિને મળવાપત્ર છે। અને નિરાધાર એક પેન્શન યોજના છે એની અંદર કે 60 વર્ષના જે વૃદ્ધો છે એના કોઈ આગળ પાછળ છોકરા નથી હોય તો 21 નાનો છે એવા પણ વૃદ્ધોને દર મહિને હવે પહેલાં 750 મળતા હતા હવે સરકારે 1000 રૂપિયા પેન્શન કર્યું છે નિરાધાર વૃદ્ધો માટે 1000 પેન્શન। એની અંદર વૃદ્ધોને એક બીજી યોજના છે કે વય વંદના યોજના, વય વંદના યોજના એની અંદર એવું છે કે 0-20 સ્કોરમાં લાભાર્થી હોય તો એવા વૃદ્ધો છોકરા હોય પણ એમના લાભાર્થી યાદીમાં નામ હોય છે 0-20 સ્કોર આવા જે યાદીમાં નામ ધરાવતા હોય તેવા વૃદ્ધોને પણ 1000 રૂપિયા હાલ પેન્શન આપવામાં આવે। ખૂબ સરસ માહિતી ઇતિશભાઈ આપે દર્શક મિત્રોને સરકારની વિવિધ યોજનાઓ વિધવા માતા બહેનો માટે, અનાથ બાળકો માટે, નિરાધાર વૃદ્ધો માટે અને દિવ્યાંગો માટેની આપે માહિતી આપી, ખૂબ સરસ। વાતને આગળ વધારતા ઇતિશભાઈ આપ દિવ્યાંગો માટે કોઈ ખાસ જાહેર કાર્યક્રમ અથવા તાલીમી કાર્યક્રમનું આયોજન કોઈ કર્યું હોય એવું જરા જણાવશો? અમે દિવ્યાંગો માટે આમ શું હોય કે ખેલ મહા કહેવાય કે ગરબા મહોત્સવ યોજાય છે, સરસ બરાબર, એની અંદર શું હોય છે કે જ્યારે દિવ્યાંગો પોતાના ગામની અંદર ગરબા કોઈ ગવાતા હોય કે રમતા હોય ત્યારે ત્યાં આગળ દિવ્યાંગો જાતે શરમનો અનુભવ કરતા હોય સ્વાભાવિક છે, પણ આ શરૂઆત અમદાવાદથી થયેલી છે અને દિવ્યાંગોને સર્વ અનુભવ ના થાય એટલા માટે સ્પેશિયલી દિવ્યાંગોના ગરબા મહોત્સવ થાય છે અને એની અંદર પણ અમે વડનગરની અંદર છેલ્લા 5 વર્ષથી આ આયોજન કરીએ છીએ અને એમાં ઘણા બધા દિવ્યાંગો એની અંદર ભાગ લઈ અને પોતાની અંદર ઉત્સાહ જાગી અને પોતે ગરબે રમીએ છીએ, કે ઘણા એવા દિવ્યાંગો છે કે જે 80% છે નીચે ચાલતા હોય છે એવા દિવ્યાંગોએ પોતે બેઠા બેઠા પણ એ ગરબા રમી અને પોતાના એડિશનલ ડ્રેસમાં અંદર પણ એ ગરબા ગાતા હોય છે અને એની અંદર પણ અમે એમનું પ્રોત્સાહન તરીકે ઇનામ આપીએ છીએ, તો ભાઈ 1-3 નંબર આવ્યા હોય તો એને પણ અમે ઇનામ આપીએ છીએ બરાબર। આવી રીતે અમે સંગીતનો પણ કાર્યક્રમ રાખીએ છીએ બરાબર, એની અંદર પણ દિવ્યાંગો જો જે ગાઈ શકતા હોય તો પણ એમના પણ એ પોતે ગાઈ અને પોતાના અંદરથી એમની કલાને જાગૃત કરી, ખૂબ સરસ બરાબર, અને
બીજો અમે એક જીવન સાથી પસંદગી મેળો કર્યો હતો. અચ્છા, જીવન સાથી પસંદગી મેળો, ખૂબ સરસ. એમાં પણ ઘણા અમારા દિવ્યાંગોએ ભાગ લીધો હતો અને એવા અમે ચાર એવા પાત્રો અમને મળી આવ્યા હતા અને જે હાલમાં પોતાના એમને લગ્ન પણ કરી દીધા છે અને સરકાર તરફથી એમને પણ એક એક લાખ રૂપિયા પણ એમને ચેક મળેલો છે. એવા પણ અમે જીવનસાથી પસંદગી મેળવ્યા. અત્યારે પણ અમે આવી રીતે એકબીજાના પરિચયની અંદર અમે આ દિવ્યાંગોનો જીવનસાથી પસંદગી મળી રહેવા પ્રયાસો કરતા હોઈએ. અચ્છા, સરકારની કઈ યોજના છે હિતેશભાઈ કે જેમાં એક લાખ રૂપિયાનો ચેક એમને મળે છે? દિવ્યાંગ સાધન, દિવ્યાંગ લગ્ન સહાય યોજના. અચ્છા, એની અંદર બંને દિવ્યાંગો તો લાખ રૂપિયા મળવાપાત્ર છે અને જો એક દિવ્યાંગ હોય, એક નોર્મલ હોય, તો 50,000 રૂપિયા એમને આ યોજનાનો લાભ મળી શકે. ખૂબ સરસ. હિતેશભાઈ, આપે એક સરસ કાર્યક્રમની વાત કરી પણ અત્યારે સ્વરોજગાર માટે અને આપણા દિવ્યાંગો આત્મનિર્ભર બને માટે આપ દ્વારા બરાબર કોઈ તાલીમનું આયોજન થયેલું ખરું? હા, એની અંદર અમે સરકારનો નાણાં વિભાગની અંદર, સામાજિક નાણાં વિભાગ, એની અંદર એક રૂડવી સંસ્થાએ એક પ્રોજેક્ટ લીધેલો અને એની અંદર દિવ્યાંગોને ઉદ્યોગ સાહસિકતાની અમે તાલીમ આપેલી. ઉદ્યોગ સાહસિકતાની, ખૂબ સરસ. એમાં વડનગર, વિસનગર, ખેરાલુ, સતલાસના, અંતરિયા ગામના લોકો દિવ્યાંગો આવી અને એમને સવારે નાસ્તાથી મળી જમવાની તમામ સુવિધા ફ્રીમાં, બરાબર. અને એવી તાલીમો કે જે રોજગાર કરી રહ્યા છે એ રોજગારની અંદર કઈથી આગળ વધવું, બરાબર, સરકારના કયા લાભો લઈ અને એ રોજગારની અંદર મદદરૂપ થવું, એના વિશે આખી તાલીમ અમે 3-3 દિવસની તાલીમ લેતા હોઈએ છીએ અને એ તાલીમની અંદર ઘણા બધા દિવ્યાંગોએ ભાગ લઈ અને એ સર્ટિફિકેટ સરકારે એના 3 દિવસ તાલીમ લીધા પછી આપવામાં આવે છે અને એ સર્ટિફિકેટ આધારે એ પોતે રોજગાર માટે જિલ્લા ઉદ્યોગમાંથી પણ એ લોન લઈ અને પોતાનો ધંધાનો વધારે વધારે ડેવલપ કઈ રીતે કરી શકાય એ પણ એ અમે દિવ્યાંગોને પૂરેપૂરી માહિતી આધારે અમે આ તાલીમો લેતા હોઈએ છીએ. ખૂબ સરસ. હિતેશભાઈ, આપ જાણો છો કે જાહેર સ્થળોએ જ્યારે દિવ્યાંગ જાય છે ત્યારે એને અનેક પ્રકારની તકલીફ પડે છે, તો આપને અથવા તો કોઈ એવો અનુભવ થયેલો કે સરકારી કે કોઈ જાહેર સ્થળોએ ગયા હોય અને ત્યાં ખરેખર દિવ્યાંગો માટે આ સુવિધા તો હોવી જ જોઈએ કે જેથી દિવ્યાંગ સરળતાથી એ ઓફિસ હોય, મકાન હોય કે કોઈ પણ જાહેર જગ્યા હોય ત્યાં સરળતાથી દિવ્યાંગ તકલીફ વગર પહોંચી શકે, તો એવી કોઈ સુવિધા સરકારી ક્ષેત્રોમાં અથવા તો સરકારી જગ્યાએ અથવા તો ખાનગી જગ્યા હોય અથવા તો ખાનગી ક્ષેત્ર હોય અને એ જાહેરમાં બનેલું હોય, સમજો, તો ત્યાં એ સુવિધા દિવ્યાંગો માટે હોવી જોઈએ એવી આપની શું વિચારધારા છે? સરકારનું એક સુગમ્ય ભારત અંતર્ગત દરેક સરકાર બિલ્ડિંગ હોય અથવા પ્રાઇવેટ સેક્ટરની અંદર હોય, બેંકો હોય, ગમે તે હોય, તેની અંદર સુગમ્ય ભારત અંતર્ગત રેમ્પ હોવો એ ફરજિયાત છે. અચ્છા, દિવ્યાંગો માટે રેમ્પ હોવો ફરજિયાત છે? હા, બહુમાળી ભવનની અંદર પણ લિફ્ટની સુવિધા હોવી જોઈએ. પણ ઘણી જગ્યાએ કોન્ટ્રાક્ટરો અને એની અંદર નકશાની અંદર રેમ્પ લિફ્ટની સુવિધા હોવા છતાંય ઘણી વખત આ બનાવતા નહીં હોતા અને અમે જ્યારે દિવ્યાંગો જ્યારે કોઈપણ ઓફિસે જવું હોય, બરાબર, ત્યારે ક્યાંક રેમ્પ ના હોય ત્યારે અમારો લોકોનો સહારો લેવો પડતો હોય કે ધારો કે પગથિયે ચડવા હોય અમારે તો એકબીજાને મદદ કરવી પડે, કારણ કે ઘણી વખત અમે પડી જવાની બીક લાગતી હોય કે અમે પડી જશું તો પાછું જે વધારે અમારી દિવ્યાંગતા થઈ જશે, એવા બીકના કારણે ઘણી વખત અમે અમારા જેવા અનેક દિવ્યાંગો એવા છે કે આ ઓફિસોની અંદર ના જઈ શકે, એના કારણે લાભથી પણ વંચિત રહી જતા હોય છે, કારણ કે જવું હોય પણ અંદર કોઈ અધિકારી તો બહાર આવવાના નથી, બરાબર. પણ આપણા જિલ્લાના કલેક્ટર, મહેસાણા જિલ્લાના કલેક્ટર સાહેબ, બરાબર, હાલને અંદર ઉજીત અગ્રવાલ સાહેબ, એમને જેવા અહીંયા આવ્યા એવા પહેલાં દિવ્યાંગો માટે એમને એક કદમ ઉઠાવ્યું અને દરેક ઓફિસની અંદર, બરાબર, સરકારી ઓફિસની અંદર એવો પરિપત્ર કર્યો કે કોઈ પણ દિવ્યાંગ આવે તો તમારે એને બાળાઈ મળી અને એમને જે પણ જરૂરિયાત હોય એની અંદર તમારે રહી અને સાથે રહીને કામગીરી કરવી,
અને જે પણ હાલ રેમ્પ નથી ત્યાં રેમ્પ બનાવવા અને આપણા બહુમાળી ભવન મહેસાણા જિલ્લાની અંદર હાલની અંદર પણ એમને સાહેબ આવ્યા પછી આપણી લિફ્ટની પણ સુવિધા એમને કરી દીધી. ખૂબ સરસ. એ આપણા કલેક્ટર સાહેબનો પણ ખૂબ આભાર કે આવા બધા કલેક્ટર ભેગા થઈ અને આવી રીતે જો દિવ્યાંગો માટે વધુ વધુ સગવડ કરી અને આ રેમ્પ અને રેલિંગ જો બનાવવામાં આવે તો જેથી કરી દિવ્યાંગોને જે તકલીફ પડી રહી છે એનાથી વધારે તકલીફ ના પડે એ સરકારે અને જે તે અધિકારીઓએ આ જરૂરી છે કરવું. અચ્છા, આપે જે વાત કરી કે કર્મચારી કે અધિકારી બહાર આવી અને દિવ્યાંગને સાંભળે, ખૂબ સરસ. માન્ય ઉદિત અગ્રવાલ સાહેબ, માન્ય કલેક્ટર સાહેબ શ્રી મહેસાણાએ આ ખૂબ જ સરાહનીય પગલું અને ખૂબ જ વંદનીય અને ખૂબ જ પ્રેરણાદાયી પગલું આ દોસ્તો દિવ્યાંગો માટે ભરેલું છે. ખૂબ સરસ. વાતને આગળ વધારતા ઇતિશભાઈ, અત્યારે જે ઓનલાઈન ડિજિટલ સિસ્ટમ ચાલી રહી છે તો દિવ્યાંગોને સરકારી યોજનાનો લાભ લેતી વખતે આ ડિજિટલ ફોર્મ ભરવા અથવા તો ઓનલાઈન ફોર્મ ભરવા એ કેટલા એમને યોગ્ય લાગે છે અથવા તો સરળતાથી ભરી શકે છે કે કેમ? સરકારે દિવ્યાંગો માટે બહુ સારું સોફ્ટવેર કાઢેલું છે કે એની સરળતાથી ભરી શકે. પણ બધા દિવ્યાંગો પાસે એન્ડ્રોઇડ મોબાઈલ હોવો જ હોતો નથી અને નોલેજ પણ કદાચ ના હોય શકે. એટલે ઘણા દિવ્યાંગો એની અંદર તકલીફ પડતી હોય છે કારણ કે સમાજ સુરક્ષા ખાતું એની અંદર કંઈ ફોર્મ તો ઘણા જગ્યાએ ભરતા હોય, ઘણી જગ્યાએ બહાર હવે ઝેરોક્સવાળા કે કંઈક ઓનલાઈનવાળા હોય તો એમના દિવ્યાંગો ના ખબરના કારણે વધારે પૈસા લઈને પણ ફોર્મ ભરતા હોય. પણ અમારી સંસ્થા એવું છે કે ભાઈ એક પણ રૂપિયો લીધા વગર દિવ્યાંગોના એસટી પાસ હોય, સાધન સહાય યોજના હોય કે અન્ય યોજના એની અંદર વિનામૂલ્યે અમે ફોર્મ અમારે ત્યાં ભરી આપીએ છીએ, બરાબર. એક પણ રૂપિયો લીધા વગર. પણ ઘણી વખતે શું હોય છે કે દિવ્યાંગોને આ યોજના વિશે લાભ નથી, કયો લાભ મળવાપાત્ર છે અને આ વેબસાઇટ કઈ હોય છે. ઘણી જગ્યાએ કોઈના પાસે ઘરની અંદર એન્ડ્રોઇડ મોબાઈલ હોય પણ ઘણી જગ્યાએ એમનો એ એપ એની અંદર કઈ રીતે ફોર્મ ભરવું એ માહિતી નહીં હોતી. કારણ એના કારણે દિવ્યાંગો અમુક લાભથી જ્યારે યોજના ચાલુ થાય સાધન સહાયની એક મહિનો રહેતી હોય છે, પછી એક મહિના પછી એ પૂરી થઈ જાય ત્યારે ખબર પડે કે આ યોજના તો મારો લાભ લેવા પૂરી થઈ ગઈ. એટલે આવા ઘણા દિવ્યાંગોને મુશ્કેલી પડતી હોય છે, બરાબર. એટલે આવા અમે તો દિવ્યાંગોને જનજાગૃત કરી અને જેટલા પણ દિવ્યાંગોને આવા લાભથી વંચિત કોઈને અમારા વિસ્તારમાં રાખ્યા નથી પણ એ દિવ્યાંગોને પણ હવે છે ને સરકારે મેસેજ દ્વારા પણ જાણ કરવી જોઈએ કે ભાઈ આવા આવી યોજનાઓ આવી છે તો તે અથવા ટોલ ફ્રી નંબર દ્વારા એમને જે પણ નંબર હોય સમાજ સુરક્ષા નોંધણી કરે તેવા ફોન કરી પણ એમને કહેવું પડે કે ભાઈ આ તમારા યોજનાનો લાભ ના મળ્યો હોય તો તમે લાભ લ્યો તો જેથી કરીને શું ખબર પડે બધાને. ખૂબ સરસ. અને આપે જે વાત કરી કે આપ એક પણ રૂપિયો ફી લીધા વગર, ચાર્જ લીધા વગર આપ દિવ્યાંગો માટે સંપૂર્ણ યોજનાના તમામે તમામ ફોર્મ્સ મફત ભરી આપો છો, ખૂબ જ સરસ આપની આ સરાહનીય કામગીરી છે. હિતેશભાઈ, આપ જે સરકારી કામ માટે આ યોજનાઓ માટે જ્યારે સરકારી કચેરીમાં જતા હોય ત્યારે સરકારી કચેરીમાંથી કર્મચારી હોય, અધિકારી હોય કે ત્યાંનો કોઈ સ્ટાફ હોય, એ લોકો તરફથી તમને કેવો સહકાર મળ્યો છે? હવે સરકારના બધા જીઆરઓ બહાર પડતા હોય છે. ધારો કે અમે અમારા વિસ્તારની અંદર કે જે દિવ્યાંગો છે એમને અંત્યોદય યોજના જે છે આપણે દિવ્યાંગ રેશન કાર્ડ આપવાની યોજના છે એમાં સરકારે જીઆર તો બહાર પાડી લો પણ એની અંદર વિષમતા હોય છે કારણ કે નાયબ મામલતદાર જે પુરવઠા અધિકારી હોય એમને ઘણી વખતે એ જીઆરની અંદર પોતાના પાસે કદાચ હોય ના હોય પણ જ્યારે અમે બતાવી ગયા કે આ જીઆર છે આ સરકારોના મળો આ અંત્યોદય રેશન કાર્ડ દિવ્યાંગને મળવાપાત્ર છે તો ઘણી વખતે એમને પોતાને પૂરતી માહિતી હોતી નથી કે ભાઈ આમને મળવાપાત્ર છે કે નહીં છે કે કેમ, બરાબર. અને એમાં ઘણા દિવ્યાંગોને લાભથી વંચી રાખે એમને કે તમને નહીં મળવાપાત્ર આ મળતું નથી તમને, એવા દિવ્યાંગો ઘણી જગ્યાએ અમે સંસ્થા થ્રુ અમે જઈએ છીએ એમને ત્યારે અમને એમને સમજાય છે કે ભાઈ આ યોજનામાં આ લાભ મળવાપાત્ર છે એમને અને આ સરકારનો જીઆર છે એના આધારે પછી એના દબાણ કરીને અમારે ફોર્મ ભરાવવું પડે છે અને ઘણી વખત સ્વીકારતા નથી. અને અમે એવા પણ દિવ્યાંગોને છે કે જે અંત્યોદય રેશન કાર્ડમાંથી કમિશનરમાંથી હુકમ લાવવા પડ્યા છે અને એવા દિવ્યાંગોને અમે રેશન કાર્ડ આપવામાં મદદ કરી છે. ખૂબ સરસ. તો યોજનાની વિસ્તૃત માહિતી આપણે લેવી જોઈએ અને એના જે પણ જીઆર છે
એ પણ ખરેખર જો આપણી પાસે હોય તો ચોક્કસ એ યોજનાનો વિશેષ લાભ આપણને મળી શકે. કારણ કે સરકાર ઘણી બધી યોજનાઓ બહાર પાડતી હોય પણ ક્યાંક જ્ઞાનના અભાવે એ યોજનાથી આપણે વંચિત ન રહી જઈએ એ પણ જોવું બહુ જરૂરી છે. હિતેશભાઈ, સરકારશ્રી તરફથી દિવ્યાંગો માટે વિવિધ પ્રકારના જે કાર્યક્રમો યોજવામાં આવે છે એમાં ખૂબ જ એક સરસ કાર્યક્રમ છે ખેલ મહાકુંભ. તો આ ખેલ મહાકુંભમાં આપ અથવા આપના આપની ટીમના કોઈ દિવ્યાંગો એમાં ભાગ લીધેલો ખરો? હા, અમારા સંસ્થામાંથી દર વર્ષે અમે દિવ્યાંગોને ખેલ મહાકુંભની અંદર ફોર્મ ભરાઈએ છીએ. દર વર્ષે ભરાવો? સરસ. અને દર વર્ષે ભરાયા પછી અમારા ઘણા દિવ્યાંગો એક બે વખત હારી જતા હોય છે. એ કે અમારા અમે તો હારી જઈએ, અમારે ફોર્મ ભરવા નથી. એટલે અમે સમજાઈ જઈએ કે હાર જીત તો રહેવાની, પણ તમે પ્રેક્ટિસ કરો થોડી, પછી ધીમે ધીમે તમે અંદર જાઓ, લોકો કઈ રીતે પ્રેક્ટિસ કરીને આવતા હોય જુઓ, અને અંદર તમે એક વખત બે વખત તમે પ્રયત્ન કરો બરાબર, પછી ધીમે ધીમે તમે આગળ જતો પ્રેક્ટિસ વધુ કરશો તો તમે કદાચ જીતીને એક દિવસ તો આવશો ને આવશો આવશે. પણ તમે જો ફોર્મ નહીં ભરો અને ઘરે બેસી રહેશો તો કોઈ તમને એ રમવાનો ચાન્સ નહીં મળે. ખરેખર સરકાર ખેલ મહાકુંભ થકી જો દિવ્યાંગોને એક જાતની આજીવિકા મળતી હોય, કારણ કે એક પહેલો નંબર આવવાવાળા જિલ્લા કક્ષાએ 5,000 રૂપિયા મળતા હોય ત્યારે એક કોઈ ગરીબ પરિવાર છે, જો 5,000 રૂપિયા આવતા હોય તો કદાચ એમનું ઘરનું એક મહિનાનું કરિયાણું પણ આવી જાય. એટલે એવું નહીં હોતું કે ઘણા દિવ્યાંગો નાસી પાત્ર, પણ અમે એમને સમજાવી અને એમના ફોર્મ ભરાઈ. અમારા સંસ્થા થ્રુ ગયા વખત અમે 24 ફોર્મ ભરાવડાયા હતા અને એમાંથી 10-1 નંબર આવ્યા હતા, અને હું ખુદ પણ એની અંદર ભાગ લઉં છું. આપે પોતે પણ ભાગ લીધેલો છે, ખૂબ સરસ. અને એની અંદર હું પણ જિલ્લા કક્ષાએ વ્હીલચેર હર્ડલની અંદર પ્રથમ નંબર લાવેલો, ખૂબ સરસ. અને ઘોડા ફેંકની અંદર પણ હું બીજો નંબર લાવેલો. સરસ સરસ, ખૂબ સરસ. Live24 ન્યૂઝના માધ્યમથી હું તમામે તમામ દિવ્યાંગોને પણ એક વિનંતી કરીશ, પ્રાર્થના કરીશ કે હિતેશભાઈએ કીધું એમ કે હાર જીત તો રહેવાની જ છે, કોઈ હારે અથવા કોઈ જીતે, પણ મારી આપને નમ્ર વિનંતી કે ભાગ અચૂક લેજો. ભાગ લેવો મહત્વનો છે, હાર જીત મહત્વની નથી. એટલે દિવ્યાંગો, આપ ચોક્કસ દરેકે દરેક રમતનું આવું આયોજન થાય, કોઈ કાર્યક્રમનું આયોજન થાય તો ચોક્કસ ઉત્સાહપણે ભાગ લેજો અને આગળ વધજો. વાતને આગળ વધારતા હિતેશભાઈ, આપ સરકાર અને આપણો સમાજ એમના તરફથી દિવ્યાંગો માટેની કેવી લાગણી હોય છે, તો કઈ બાબતોની આપ અપેક્ષા રાખો છો? હા, હવે અમે સરકારને એક જ નમ્ર વિનંતી કરીએ છીએ કે ઘણા એવા દિવ્યાંગો છે કે જે 80-90%, કારણ કે ગામડામાં એમનું શિક્ષણ અધૂરું હોય છે અને શિક્ષણ અધૂરા કારણે પોતે આગળ વધી શકતા નથી. એવા ઘણા બધા દિવ્યાંગો આપણા ગુજરાતમાં છે, અને આવા દિવ્યાંગોને જો સરકાર એમને જે હાલ પેન્શન યોજનામાં 1,000 રૂપિયા આપે છે બરાબર, અને એમાં લાભાર્થી યાદી નામ કર્યું છે કે ભાઈ 80% 0-20 સ્કોરનું, ખરેખર દિવ્યાંગ એક લાભાર્થી જ છે. અને આ જે સ્કોર છે એ તદ્દન કાઢી નાખવો જોઈએ, કારણ કે આનાથી દિવ્યાંગોને કોઈ લાભ મળતો નથી અને સંસુદ્યાસુદના તો બિલકુલ મળતો નથી. કારણ કે 80% કે 90% દિવ્યાંગ હોય પણ 0-20 સ્કોર હોય એટલે એનો લાભ મળી શકતો નથી. અને આ સરકારે લાભાર્થીનો જે દાખલો માગે એ હટાવી લેવો જોઈએ, જેથી કરી અને દિવ્યાંગોમાં જે 1,000 રૂપિયા મળે છે એના 1,000 રૂપિયામાં અત્યારે હાલ આ મોંઘવારી અંદર ચાલતું નહીં હોતું. એટલે વધારે વધારે એમને બીજા રાજ્યોની અંદર 3,000 રૂપિયા, અમુક એક રાજ્યની અંદર દિલ્હી સરકારની અંદર કંઈક 5,000 રૂપિયા આપે છે. આવા દરેક જિલ્લાની અંદર રાજ્યની અંદર અલગ અલગ પેન્શનો આપવામાં આવે છે. એટલે મારે ગુજરાત સરકારને અપીલ છે કે દિવ્યાંગોને જે સ્કોર છે કાઢી નાખો અને એમને વધુમાં વધુ પેન્શન 3,000-5,000 રૂપિયા આપવાની મારી માંગ છે, અને આપો જેથી કરીને દિવ્યાંગોને પોતાનું પરિવારનું પણ ભરણપોષણ થઈ શકે, પોતાનું ભરણપોષણ થઈ શકે. હિતેશભાઈ, બહુ સરસ આપે વાત કરી. હવે વાતને આગળ વધારતા મને પૂછવાનું મન થાય કે સરકાર તરફથી દિવ્યાંગોનો સ્વરોજગારનો વિકાસ થાય એ માટે કઈ કઈ કીટનું વિતરણ કરવામાં આવે છે, અને આપના ધ્યાનમાં એવું ખરું કે દિવ્યાંગોએ કીટ લીધી હોય અને એમણે એ કામમાં આગળ વધીને વિકાસ કર્યો હોય એના ઘર માટે મદદરૂપ થયા હોય,
तो जरा मारा दर्शक मित्रों ने जणावशो। सरकार ने समाज सुरक्षा एक साधन से आ योजना अंदर से आ साधन सो योजना अंदर 28 प्रकार स्वरोजगार साधनों मात्र है। एम ते बुटी पालन किट लई शको, सीवण मशीन लई शको, तमे दळवानी घंटी लई शको, मसाला माटेनी घंटी लई शको। आवी 28 प्रकारनी किटो सरकार एक पण रूपियो लीधा वगर फ्रीमो आपे छे। अने आवा अमारी संस्था थ्रू 1800 लोकोने अमे आ योजनानो लाभ अलायेलो छे। अने एनी अंदर घणा पण गामडाना दिव्यांगो जेवा छे कि जे मशीन लई संचो लई અને સીવણ કામની અંદર પણ એમના ધીમે ધીમે પોતાના ગામની અંદર રોજગાર કરી અને પોતાના અંદર પરિવર્તન આવી ગયું। હવે એક હું તમને કહું કે મહેસાણા જિલ્લાની અંદર એક નાનકડું ગામ છે, ગામનું નામ નથી યાર, પણ એક બેન મારા ઉપર ફોન આવેલો કે મને સીવણ મશીન સરકાર તરફથી મળ્યું નથી અને મારે એ બેન તો રાખડી બનાવે છે, એ લક્ષ્મીબેન કઈ નામ છે એમનું, પટેલ લક્ષ્મીબેન, અને એ રાખડી બનાવે છે અને એમને મને કીધું કે મારે એક મશીન જોઈએ છે પણ મને મળતું નથી, બરાબર મેં ફોર્મે ભરેલું છે। મેં કીધું તમે ચિંતા ના કરો, હું તમારું વ્યવસ્થા કરાવું છું। અને મેં એમનો એક ફોર્મ ભરાવડાવ્યું, ફોર્મ ભર્યા પછી હમણાં જ આપણા સમાજ સુરક્ષા કાપડિયા સાહેબ છે એમના વરદ હસ્તે જેમને સીવણ મશીન અપાવ્યું, એ બેન એટલા બધા રાજી થઈ ગયા કે હું 2 વર્ષથી ટ્રાય કરતી હતી પણ તમે મને 2 મહિનાની અંદર પણ આ મશીન અપાવી દીધું, મળી ગયું, એમની રોજગારી શરૂ થઈ ગઈ, રોજગારી। અને બેને મને ફોટો મોકલ્યો અને એટલા બધા ખુશ થઈ ગયા કે મારા ઘરે તમે ચા પીવા આવજો। હા, અને આવા પણ ઘણા બધા દિવ્યાંગોને આપણે અમે અપાય આપી છે, ઘણા અમને આશીર્વાદ આપે છે અને આ આશીર્વાદના કારણે અમે આ જે પણ અમે કામ કરી રહ્યા છીએ એમાં અમે મદદરૂપ થઈ છે। ખૂબ સરસ, માત્ર જીવનમાં પૈસાનું મહત્વ નથી પણ પૈસાની સાથે આવા પુણ્યદાયી કામ કરીએ અને પુણ્યદાયી કામ કરતી કરવાથી જે આશીર્વાદ મળે છે ને એ બહુ વિશેષ મહત્વના હોય છે અને આવા આશીર્વાદ ભાગ્યે જ કોઈક નસીબદારને મળે છે કે જે હકીકતમાં નિસ્વાર્થ ભાવે લોકસેવા કરવાનો ભેગ ધરે છે। હિતેશભાઈ ખૂબ સરસ વાત કરી। હવે હિતેશભાઈ, ઘણી બધી વખત જાહેર સ્થળોએ દિવ્યાંગોને ઘણી બધી તકલીફ પડતી હોય છે, તો અમારી જનતાને અથવા તો આપ દરેક વ્યક્તિને શું સંદેશ આપવા માગો છો કે દિવ્યાંગોને કેવી રીતે મદદરૂપ થઈ શકે? હવે આપણી અંદર ST વિભાગની અંદર ઘણી વખતે આપણે દિવ્યાંગો ST માં ઉતરવાનું ચડવા માટે મુસાફરી કરતા હોય છે, દરમિયાન એને શું હોય છે કે ઘણી વખત બસની અંદર બધા મુસાફરો ભરાઈ ગયેલા હોય ત્યારે દિવ્યાંગોને સરકારે રિઝર્વેશન સીટ આપેલી છે, 17-18 નંબરની સીટ, જે દરવાજાને સામેની સીટ હોય છે। અને જો ઘણી જગ્યાએ ઘણા બેસી જતા હોય છે મુસાફરો અને દિવ્યાંગો જ્યારે માગણી કરે ભાઈ અમારી સીટ છે તમે ખાલી કરો, ત્યારે કંડક્ટર અને એ જે બેસનાર મુસાફરી અને દિવ્યાંગો સાથે ઘર્ષણ થતું હોય છે, ત્યારે મારે દરેક જનતાને એક અપીલ છે કે જ્યારે પણ કોઈ પણ દિવ્યાંગ તમારા બસની અંદર ચડતો હોય ત્યારે બરાબર તો એમને કોઈ પણ જગ્યાએ તમને સીટ હોય તો તમે તો ઉપર તમે સાજા તો નોર્મલ છો બરાબર અને એને બેસવા દેશો તો માનવતાનું એક ઉદાહરણ તમે પૂરું પાડ્યું ગણાય છે, સાચી વાત। અને જ્યારે પણ જો દરવાજાની અંદર જો ચડતા કોઈ તકલીફ હોય તો મારા કંડક્ટર મિત્રોને પણ અપીલ છે કે ભાઈ તમે પણ એ મદદ કરી દિવ્યાંગોને સારી રીતે ચડાવો અને કોઈને તકલીફ ના પડે। ડ્રાઈવર મિત્રોને મારે એક નમ્ર વિનંતી છે કે જ્યારે દિવ્યાંગો ક્યાંક અંધ હોય અને જો લાકડી બતાવતા હોય, કારણ કે એને પોતાના બોર્ડ એવું દેખાતું નથી કયું સાધન ક્યાં જતું હોય છે, પણ જો લાકડી એ બતાવતું હોય ત્યારે ડ્રાઈવર મિત્રો ખરેખર એ ત્યાં બસ ઊભી રાખી અને એને સારી રીતે ચડાવી અને આ આપણા જીવનમાં એક માનવીનું કામ કરવાનું છે। આપણે ભગવાને જે જન્મ આપ્યો છે એ માનવના કાર્યો માટે જે જન્મ આ ધરતી ઉપર આપ્યો છે, કારણ કે મૃત્યુ નિશ્ચિત છે, ત્યારે એક માનવતાનું આપણે ઉદાહરણ આપણે પૂરું પાડી અને આવા લોકો સત્કારમાં કરતા રહીએ એવું દરેકને અપીલ કરું છું। ખૂબ સરસ હિતેશભાઈ, બહુ સરસ વાત કરી। અને દર્શક મિત્રો, ક્યાંક દિવ્યાંગે સ્વરોજગાર શરૂ કર્યો હોય, ક્યાંક એણે કોઈ ગલ્લો કર્યો હોય કે જ્યાં ખાવા પીવાની કોઈ વસ્તુનું ત્યાં એ વેચાણ કરતા હોય, દુકાન હોય, નાનકડો ગલ્લો હોય, કોઈ બેન સીવણનું કામ કરતા હોય, કોઈ રસોઈ બનાવવાનું કામ કરતા હોય, કોઈ ખાખરા પાપડ અથાણું બનાવવાનું કામ કરતા હોય, તો આવા દિવ્યાંગો જ્યાં પણ રોજગાર
નું કામ કરતા હોય તો આપને નમ્ર વિનંતી કે આપ એ દિવ્યાંગની દુકાનેથી એની જગ્યાએથી એની જે પણ જગ્યા હોય ત્યાંથી એ વસ્તુ ખરીદવાનો આગ્રહ રાખશો કે જેથી એને આવક થાય, એને સ્વરોજગાર મળે, એને રોજીરોટી મળે, એનું ઘર ચાલે વસ્તુ. આ એક આગ્રહ રાખજો ખાસ. જો આપના સોસાયટીમાં મહોલ્લામાં પણ દિવ્યાંગ ટ્રાયસિકલ લઈને કોઈ વસ્તુનું વેચાણ કરવા આવતા હોય સમજો, અને ક્યાંક એની બૂમ તમને સંભળાય અને દિવ્યાંગની ટ્રાયસિકલ તમે જુઓ છો અને ક્યાંક દિવ્યાંગ ટ્રાયસિકલમાં ફિનાઇલ વેચતા હોય કે બીજી કોઈ વસ્તુ વેચતા હોય સમજો ઘર વપરાશની ઘર ઉપયોગની, તો ચોક્કસ તમે ત્યાંથી ખરીદવાનો આગ્રહ રાખો જેથી એક પરિવાર તમારા સદકાર્યથી નભશે. દોસ્તો આપણે બજારમાંથી લાવીએ જ છીએ પણ ક્યાંક જો દિવ્યાંગ પાસેથી લઈશું ઘણું મોટું સારું કામ થશે. આ વાતને ન ભૂલતા અને જે મિતેશભાઈ વાત કરી એમ જ્યાં પણ દિવ્યાંગને જોઈએ ત્યાં આપણે એને મદદ કરીએ એવો ભાવ આપણા હૃદયમાં જાગવો જોઈએ. કારણ કે દિવ્યાંગો છેવટે આપણા જ છે, એ જુદા નથી. એમને દયા નહીં, એમને સથવારાની જરૂર છે. એમને દિવ્યાંગને દયા નહીં, એમને પ્રોત્સાહનની જરૂર છે. હા, અને આ જ રીતે મિલે સુર મેરા તુમ્હારા તો સુર બને હમારા, એકબીજા સાથે મળીને આપણા દિવ્યાંગો માટે આપણા દેશ માટે આપણે મતતા રહીએ. આજના વિશેષ કાર્યક્રમમાં હિતેશભાઈ આપણી વચ્ચે ઉપસ્થિત રહ્યા અને દિવ્યાંગોની વ્યથાને વાચા આપી. બહુ સરસ એમણે જે સરકારની વિવિધ યોજનાઓ પણ દિવ્યાંગો સુધી પહોંચી રહી છે એની પણ વાત કરી. હું આશા રાખું કે ચોક્કસ આ વાત આપને ગમી હશે અને ક્યાંક આપણે વધુ ને વધુ દિવ્યાંગોને મદદરૂપ થઈએ એ જ આશા અને અપેક્ષા સાથે હિતેશભાઈ અમારા લાઈવ 24 ન્યૂઝના સ્ટુડિયોમાં પધાર્યા અને આ વિસ્તૃત માહિતી જે અમારા દર્શક મિત્રોને આપી એ બદલ આપનો લાઈવ 24 ન્યૂઝ તરફથી હાર્દિક આભાર માનું છું. દર્શક મિત્રો, આ સાથે જ ફરી મળીશું એક નવા સમાચાર સાથે, એક નવી વાત સાથે. ત્યાં સુધી રજા આપશો અને જોતા રહેશો લાઈવ 24 ન્યૂઝ. નમસ્કાર.